વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ચર્ચા કરવાના છે ડેન્ટલ હેલ્થની, એટલે કે દાંતના સ્વાસ્થ્યની. આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે અહીં દાંતના સ્વાસ્થ્ય વિશે દરેકને માહિતી હોવી જરૂરી છે, કારણ કે દરેકના ઘરે અથવા તો રિલેટિવ્સની અંદર કોઈક ને કોઈક વ્યક્તિ એવા હોય જ છે કે જેને દાંતની અંદર પ્રોબ્લેમ હોય છે. અને જ્યારે દાંતની અંદર દુખાવો થાય તો ત્યારે દાંતના ડૉક્ટર એટલે કે ડેન્ટિસ્ટ પાસે જવાનું થતું હોય છે, અને ત્યારબાદ પેશન્ટ અને ડૉક્ટર વચ્ચે જે વાર્તાલાપ થાય છે અને જે સલાહ સૂચનો થતી હોય છે એની અહીં સ્ટોરીના માધ્યમથી વાત કરેલી છે. તો આ વિડીયો કોને ઉપયોગી છે? ડેફિનેટલી આ વિડીયો વિદ્યાર્થી તેમજ શિક્ષકોને તો ઉપયોગી છે જ છે, પરંતુ કોઈ કેન્ડિડેટ્સ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો એમના માટે પણ નોલેજના સંદર્ભમાં આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો આ વિડીયોને એન્ડ સુધી જોવા વિનંતી છે. તો ડેન્ટલ હેલ્થ ઉપર આગળ વધીએ એ પહેલાં દાંત વિશે બેઝિક માહિતી ઇંગ્લિશની અંદર ખબર હોવી જરૂરી છે, કારણ કે ગુજરાતીની અંદર દરેકને ખબર જ હોય છે કે દાઢ કોને કહેવાય, નાની દાઢ, મોટી દાઢ કોને કહેવાય, કાપવાના દાંત શું છે, રાક્ષસી દાંત શું છે, દરેકને ખબર હોય છે. પરંતુ ઇંગ્લિશ વર્ડ ખબર હોવા જરૂરી છે, એટલે કે મોલારનો અર્થ થાય છે દાઢ, પ્રી મોલાર્સનો અર્થ થાય છે નાની દાઢ, એવા ઘણા બધા શબ્દો ફોટો ઉપરથી ખબર પડી જશે. ત્યારબાદ જ્યારે પણ ડેન્ટલના ક્લિનિક ઉપર જવાનું થાય, ડેન્ટિસ્ટના પાસે જવાનું થાય, તો ત્યારે એક ચેર જોવા મળે છે, એને કહેવાય ડેન્ટલ ચેર. તો એ ડેન્ટલ ચેર ઉપર ઘણી બધી વસ્તુઓ લગાડેલી હોય છે કે જેથી ટ્રીટમેન્ટ કરતી વખતે દાંતની જો કોઈ સારવાર કરવાની થાય તો એના ઉપર વિશેષ રીતે કામ થઈ શકે, એના માટે આ બધા સાધનો લગાડેલા હોય છે. તો હવે આ સ્ટોરીની શરૂઆત કરીએ. ડેન્ટલ હેલ્થ. સોનિયા હેડ એ સિવિયર ટૂથએક. સિવિયર એટલે કે ખૂબ જ અત્યંત. ટૂથએક, એક એટલે કે દુખાવો, ટૂથ એટલે કે દાંત, દાંતનો દુખાવો. જો માથાની અંદર દુખાવો થતો હોય એને કહેવાય હેડએક, એટલે કે માથાનો દુખાવો. તો સોનિયાને ખૂબ જ દાંતની અંદર દુખાવો થઈ રહ્યો હતો. શી કુડ નોટ ઈટ એનીથિંગ નોર કુડ સી ગો ટુ સ્કૂલ. તો જેને પણ દાંતનો દુખાવો થયો હોય આજ સુધી તો એને ખબર હશે કે જ્યારે પણ દાંતની અંદર દુખાવો થાય તો ત્યારે એ શી કુડ નોટ ઈટ એનીથિંગ, કે ત્યારે ખાવું તો મુશ્કેલ થઈ જ પડે છે, એટલે કે કંઈ પણ ખવાતું નથી. એ ઉપરાંત નોર કુડ સી ગો ટુ સ્કૂલ, એટલે કે સ્કૂલ પણ જઈ શકતી ન હતી કારણ કે એક સ્ટુડન્ટ હતી. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. અને દાંતની અંદર એટલો બધો પેઇન, એટલે કે દુખાવો થઈ રહ્યો હતો કે સ્ટડિંગ એટ હોમ, એટલે કે ઘરે રહીને સ્ટડી, એટલે કે વાંચી પણ શકાતું ન હતું. ઇમ્પોસિબલ એટલે કે શક્ય ન હતું. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. એટલું જ નહીં પરંતુ દાંતની અંદર દુખાવોના લીધે સ્કૂલ જવાતું ન હતું, ખવાતું પણ નહીં હતું. એ ઉપરાંત ઘરે રહીને વંચાતું તો નહીં જ હતું, પરંતુ અગર એણે સૂવું હોય, એટલે કે સ્લીપિંગ કરવું હોય, તો પણ થઈ શકતું ન હતું. સોનિયા શું કહે છે કે ઓ મામ, ઇટ્સ અનબેરેબલ. અનબેરેબલ એટલે કે સહન ન થઈ શકે એવું, એટલે કે આ કેવો દુખાવો છે, એકદમ જ વધી ગયો છે, હવે મારાથી સહન થઈ શકતું નથી. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. તેના કાકાએ આ સાંભળીને શું કહ્યું અશોકભાઈએ, કે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, તો પછી આપણે ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટર પાસે જવું જ પડશે. ધ સેમ ઇવનિંગ ધે વર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. એટલે કે એ જ સાંજે, સેમ ઇવનિંગ એટલે કે એ જ સાંજે, એમના અંકલ અશોકભાઈ અને સોનિયા પોતે ક્યાં ગયા, તો ડૉક્ટર શર્માના ક્લિનિક ઉપર, ડેન્ટલ ક્લિનિક ઉપર. એનું નામ શું હતું? ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. તો ડૉક્ટર શર્માનું પૂરું નામ કંઈક આ રીતે છે, બંસી શર્મા. કે ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કમ્પિટન્ટ ડૉક્ટર. તો એ ડૉક્ટર વિશે વાત કરી છે કે આ જે ડૉક્ટર શર્મા હતા, બંસી શર્મા, એ કેવા હતા. તો યંગ એટલે કે યુવાન હતા, અને કમ્પિટન્ટ ડૉક્ટર એટલે કે એકદમ સક્ષમ ડૉક્ટર હતા. આ ડેન્ટિસ્ટ ખૂબ જ સારા હતા કે જે આ બધા રોગોને મટાડી શકે એવા હતા, દુખાવો દૂર કરી શકે એવા સક્ષમ હતા. ડૉક્ટર શર્મા સેઝ, એમણે શું કહ્યું, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. ડૉક્ટરની સાથે જ્યારે પણ વાત કરવાની થાય તો ડૉક્ટર હંમેશા વ્યવસ્થિત વાત કરતા હોય છે. એમણે શું કહ્યું કે હેલો યંગ લેડી, કે યુવાન લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ, કે શું પ્રોબ્લેમ થયો છે તારી સાથે. એમ સોનિયા વિથ ડિફિકલ્ટી. તો સોનિયાને તો દાંતમાં ખૂબ જ દુખાવો હતો, એટલે એણે એકદમ જ ડિફિકલ્ટી એટલે એકદમ મુશ્કેલીથી શું કહ્યું કે ઉમાં આઈ ડૉક્ટર, આઈ હેવ એ ટેરેબલ ટૂથએક, કે મને એકદમ જ ભયંકર દાંતની અંદર દુખાવો થઈ રહ્યો છે. તો અહીં કેટલાક ઇંગ્લિશ વર્ડ્સ ઉપર ધ્યાન આપવાની જરૂર છે કે દર વખતે જ્યારે ટૂથએક એટલે કે દાંતની અંદર દુખાવાના શબ્દનો ઉપયોગ કર્યો તો એને અલગ અલગ રીતે બતાવ્યું, એટલે કે શરૂઆતમાં સિવિયર ટૂથએક એટલે કે ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે એમ કહ્યું. ત્યારબાદ પેઇન શબ્દનો ઉપયોગ થયો, પેઇનનો અર્થ પણ દુખાવો થાય છે. ત્યારબાદ અનબેરેબલ એટલે કે અસહ્ય છે, એ પણ ખૂબ જ અગત્યનો શબ્દ છે. ત્યારબાદ હવે શબ્દ યુઝ થયો ટેરિબલ, એટલે કે એકદમ ભયંકર દુખાવો થઈ રહ્યો છે, એટલે કે ઘણા બધા શબ્દ એક પછી અહીં કહ્યા. ડૉક્ટર શર્મા સેઇઝ આઈ કેન સી. અને ડૉક્ટર શર્માએ શું કહ્યું કે જે રીતે બોલી રહી હતી મુશ્કેલીથી, તેમ કીધું કે હા હું જોઈ શકું છું. લેટ મી ચેક ઇટ. તો મને હવે ચેક કરવા દે કે ભાઈ ખરેખર શું થયું છે દાંતની અંદર. સીટ ઇન ધ ચેર પ્લીઝ. એટલે શું કહ્યું કે હવે આ જે ડેન્ટલ ચેર આપણે આગળ જે વાત કરી તો એમ બેસી જાઓ પ્લીઝ. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા ડેન્ટલ ચેર ઉપર બેસી ગઈ. ધ
ડોક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ, એટલે કે ડેન્ટલ ચેર ઉપર દરેકને ખબર હશે કે ઉપર હેડલાઇટ હોય છે, તો હેડલાઇટ ડોક્ટરે શરૂ કરી કે જેથી દાંતની અંદર જોઈ શકાય. ડોક્ટર શર્મા સેઝ નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ, કે હવે શું કરો તમે, તમારું જે મોં જે ખરું એને થોડું ઓપન કરો કે જેથી હું જોઈ શકું, બોલો આ. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી, પરંતુ સોનિયાની અંદર એટલો બધો દુખાવો થઈ રહ્યો હતો એટલે એણે લિટલ બીટ એટલે કે ખૂબ જ થોડું મોં ઓપન કર્યું, ખુલ્લું કર્યું, અને તે પણ ધીમેથી. અને પછી શું કહ્યું કે સોરી ડૉક્ટર, કે માફ કરું છું ડૉક્ટર, પરંતુ આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીઝ, કે આનાથી વધારે વાઇડર એટલે કે પહોળું હું મોડું કરી શકું એમ નથી. ડૉક્ટર શર્મા સેઝ ધેટ્સ ઓકે, ડૉક્ટરને ખબર જ હોય કે ભાઈ દાંતની અંદર દુખાવો થતો હોય તો ત્યારે અમુક જ મોં પહોળું થઈ જ શકે છે, એનાથી વધારે મોં ઓપન થઈ શકતું નથી. એટલે ડૉક્ટરે શું કહ્યું કે ધેટ્સ ઓકે, કે ઓકે ચાલી જશે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ, તો આપણે અગાઉ જ વાત કરી તે મુજબ ડેન્ટલ ચેર ઉપર અલગ અલગ સાધનો પણ લગાડેલા હોય છે અને ડૉક્ટરની હાથમાં પણ અમુક સાધનો હોય છે. એટલે ડૉક્ટરે શું કર્યું કે માઉથ મિરર, કે મોંની અંદર જોઈ શકાય એવું એક નાનું મિરર હોય છે, અરીસું હોય છે, એ અને પ્રોબ એટલે કે ચકાસણી માટે ઇન સોનિયાઝ માઉથ, કે સોનિયાની મોંની અંદર થોડું ફેરવ્યું. આઈ કેન સી, અને પછી જોયું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમુલાર્સ, પ્રીમુલાર્સ એટલે કે નાની દાઢની વાત કરી છે, કે તારી જે નાની દાઢ છે તો ત્યાં આગળ આઈ કેન સી, હું શું જોઈ શકું છું, બ્લેક સ્પોટ એટલે કે કાળો સ્પોટ એટલે કે દાગ જોઈ શકું છું. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર, અને એ શું હોઈ શકે છે, તો મારા અંદાજ મુજબ એ શું હોઈ શકે છે, કેવિટી. કેવિટી શબ્દ ખૂબ જ જાણીતો છે, ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે, એટલે કે એ એક કેવિટી જેવું છે, એટલે કે એક પોલાણ જેવું છે. અશોકભાઈ સ્ટાર્ટલ, કે અશોકભાઈને એકદમ જ આશ્ચર્ય થયું કે હજી આ તો સ્ટુડન્ટ છે એટલે કે ઉંમર ખૂબ જ ઓછી છે, તો અ કેવિટી એટલે કે આને હમણાંથી જ પોલાણ થઈ ગયું. તો ડૉક્ટર શર્મા શું કહે છે, યસ અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન, કે પોલાણ તો છે જ અને સાથે સાથે એ કેવી છે, એકદમ અ બિગ વન એટલે કે ખૂબ જ મોટો પોલાણ છે, એટલે કે નાનું અમથું નથી. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, અને એ છે પ્રિસ્ક્રાઇબ કરવું, કે હંમેશા ડૉક્ટર કંઈક લખી આપે એને કહેવાય પ્રિસ્ક્રિપ્શન, એટલે કે પ્રિસ્ક્રાઇબ કરવું એટલે કે ડૉક્ટરે જ્યારે લખી આપે કે આ આ દવાઓ લઈ લેવી એને કહેવાય પ્રિસ્ક્રાઇબ કરી આપવું. તો આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે, મેડિસિન્સ એટલે કે દવા, કે હું આજે તમને કેટલીક દવાઓ લખી આપું છું. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે સબસાઇડ, એટલે કે ઓછું થવું, કે બાય ટુમોરો એટલે કે કાલ સુધીમાં આજે પેઇન છે તમને જો ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે તો એ કેવો થઈ જશે, સબસાઇડ એટલે કે ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ, તો આમને શું થયું છે, કેવિટી છે, પુરાણ છે, એટલે કે ટ્રીટમેન્ટ તો કંઈક કરવી જ પડશે, પરંતુ આ દુખાવો તમને સબસાઇડ એટલે કે ઓછો થઈ જાય ઓનલી ધેન, ત્યાર પછી જ ફર્ધર એટલે કે આગળની ટ્રીટમેન્ટ થઈ શકે એવું છે, સારવાર થઈ શકે એમ છે. કેન યુ કમ બેક ટુમોરો, એટલે પછી કીધું કે હવે કાલે તમને દુખાવો ઓછો થઈ જશે, તો કેન યુ કમ બેક, કે શું તમે કાલે પાછા આવી શકો છો. અશોકભાઈએ શું કહ્યું કે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો, કે હું કાલે શું છું, આઉટ ઓફ સ્ટેશન એટલે કે હું આ શહેરની અંદરથી કાલે હું બહાર ગામ જાઉં છું. ડૉક્ટર શર્મા સેઝ વેલ સોનિયા કેન કમ અલોન, પરંતુ ડૉક્ટર શર્માને થયું કે આ સોનિયા છે કમ અલોન, એકલી આવી શકે છે. સી ઇઝ અ બ્રેવ ગર્લ, અને એ કેવી છે, બ્રેવ ગર્લ, બહાદુર છોકરી છે, એકલી આવી શકે છે. તો સોનિયાએ પણ સામેથી શું કીધું કે યસ ડૉક્ટર આઈ વિલ હેવ ટુ, કે ભાઈ હું આવી શકું છું અને હું મારે તો આવવું જ પડશે, કારણ કે દાંતની અંદર દુખાવો છે એટલે વધી ન જાય, એટલે હવે કંઈક ને કંઈક મારે તો કરવું જ પડશે, તેમ કહે કે હું આવું છું. હવે બીજા દિવસની વાત છે, નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, કે સોનિયાને ખરેખર થોડું સારું લાગવા લાગ્યું દવાને લીધે, મેડિસિન્સના લીધે. સી ડીડ નોટ હેવ મચ પેઇન, હવે એને પહેલાં જેવો દુખાવો નહોતો હતો, પરંતુ પહેલાં જેવો સિવિયર ટૂથેક, ટેરિબલ ટૂથેક હતો નહીં. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેઇન એટ ધ ફિક્સ્ડ ટાઈમ, અને ડૉક્ટરે જે સમય કહ્યો હતો ફિક્સ્ડ ટાઈમ, ત્યાં આગળ એને ફરીથી એક વખત વિઝિટ કરવાનો પ્રયત્ન કર્યો. ડૉક્ટર શર્મા સેઝ હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી, કે યંગ લેડીને શું કહ્યું કે હવે આજે કેવું ફીલ એટલે કે લાગી રહ્યું છે. સોનિયાએ શું કહ્યું, મચ બેટર, કે ગઈકાલ કરતાં તો ખરેખર વધારે સારું. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર, એટલે કે હવે ડૉક્ટર શર્માએ એટલે કે બંસી શર્માએ શું કર્યું કે એર રોટર એટલે કે એક નાનો અમથો પંખો, જેને આપણે રોટર પણ કહી શકીએ, તો એ રોટરની મદદથી કેવિટી એટલે કે પોલાણને કેવું કર્યું, ક્લીન કર્યું, સાફ કરી નાખ્યું. ધેન સી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ, ત્યારબાદ એમણે શું કર્યું, સી એટલે કે બંસી શર્મા લેડી ડૉક્ટર છે એટલે એમના માટે યુઝ થયેલું છે સી, ફિલ્ડ ઇટ, ત્યારબાદ આ જે પોલાણ છે એટલે કે ખાલી જગ્યા છે એને ભરી દીધું. શાનાથી ભર્યું, અ વ્હાઇટ સબસ્ટન્સ એટલે કે વ્હાઇટ પદાર્થથી ભર્યું. નોન એઝ, તો એ વ્હાઇટ પદાર્થનું નામ શું છે,
લાઇટ ક્યોરિડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, તો આ વ્હાઇટ પદાર્થનું નામ આપેલું છે, તો એની અંદર બહુ વધારે પડવાની જરૂર નથી. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવિટર એટસેટ્રા. એટલે કે આ જે વ્હાઇટ પદાર્થ હતો એનું નામ જે આપેલું છે, તો એની અંદર ખરેખર કન્ટેન્સ એટલે કે એની અંદર શું હોય છે ખરેખર, તો એની અંદર અલગ અલગ પદાર્થ હોય છે કે સિન્થેટિક રેઝિન હોય છે, થોડું ઘણું સિલિકા હોય છે ફિલર તરીકે, અને ફોટો એક્ટિવિટર એ બધા નામ આપેલા છે. ડૉક્ટર શર્મા સેઝ યસ ઇટ્સ ડન, અને એ બધું કર્યા પછી એમણે શું કહ્યું કે યસ ઇટ્સ ડન, કે હવે પૂરું થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. ડૉક્ટર છે એટલે ડૉક્ટરની કહેવાની સ્ટાઇલ કંઈક અલગ જ હોય, એટલે એમણે શું કહ્યું કે થેન્ક યુ, કે ભાઈ તારો આભાર છે. શા માટે આભાર? કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, કે એક પણ શબ્દ બોલવા વગર તે આટલા વખત મો ઓપન રાખ્યું અને મને આ રીતે પદાર્થ ભરવા દીધો વ્હાઇટ, તો તારો ખૂબ ખૂબ આભાર. એ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર, કે હવે આ જે સમય હતો એ કેવો હતો, એ દિવસે આ સોનિયા લાસ્ટ પેશન્ટ એટલે કે છેલ્લી દર્દી હતી, છેલ્લું પેશન્ટ હતું. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર, કે ડૉક્ટર એની સાથે સ્પેર એટલે કે થોડો સમય રાખી શકે એવું હતું, એમની સાથે વાત કરી શકે એમ હતું. સોનિયા સેઝ ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી, તો દરેકને પ્રશ્ન થાય કે હજી તો આટલી જ ઉંમર થઈ છે, સ્ટુડન્ટ જ છે, તો મને શા માટે આવું થયું હશે. એટલે એને પ્રશ્ન થયો કે ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી, કે મને આ કેવિટી પુલાણ કેવી રીતે થઈ ગયું. ડૉક્ટર શર્મા સેઝ વેલ ટેલ મી વન થિંગ, કે ચાલો સરસ હવે તે સવાલ કર્યો છે તો ટેલ મી વન થિંગ, કે મને એક વાત જણાવો. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ, કે શું તને સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ, મીઠી વસ્તુઓ ખાવાની ગમે છે? તો સોનિયાએ કહ્યું કે યસ આઈ એમ, કે ભાઈ મને ગમે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ, કે મને ચોકલેટ ખાવાની ખૂબ જ ગમે છે. એન્ડ આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ પણ ખૂબ ગમે છે. એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, કંઈ પણ મીઠી વસ્તુ દેખાઈ જાય, કોઈ પણ મીઠાઈ દેખાઈ જાય તો મને ખાવાનું ગમે છે. ડૉક્ટર શર્મા સેઝ એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ, હવે મને એક બીજી વાત જણાવો. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇઝ અ ડે, કે શું તું તારા જે દાંત જે ખરા એને બ્રશ કરે છે રેગ્યુલર, એટલે કે દરરોજનો બ્રશ કરે છે, પણ કેવી રીતે ટ્વાઇઝ અ ડે એટલે કે દિવસમાં બે વખત બ્રશ કરે છે? તો અહીં એક શબ્દ ઉપર ધ્યાન આપવાની જરૂર છે કે ટ્વાઇઝ અ ડે એટલે કે અહીં એવો કોઈ દિવસ શબ્દ યુઝ ન થાય કે ટ્વાઇઝ ઇન અ ડે, એ દિવસમાં બે વાર એવો શબ્દ યુઝ ન થાય. ટ્વાઇઝ અ ડે એટલે કે ઇન શબ્દનો યુઝ થતો નથી, આ ગ્રામરની વાત છે. એટલે કે શું દિવસમાં બે વખત તમે બ્રશ કરો છો? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, હજી આગળ એમણે પ્રશ્ન કર્યો, સવાલ કર્યો કે ડુ યુ ક્લીન યોર માઉથ, કે તમે તમારા મોંને સાફ કરો છો ક્યારે? આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ આઈસ્ક્રીમ, કે ચોકલેટ ખાધા પછી કે આઈસ્ક્રીમ ખાધા પછી કે ભોજન કર્યા પછી શું તમે તમારા દાંતને ક્લીન કરો છો, સાફ કરો છો? તો સોનિયાએ કહ્યું કે નો ડૉક્ટર, કે આવું બધું નહીં. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, કે હું મારા દાંત છે ટીથ છે એને હું ફક્ત મોર્નિંગની અંદર સવારમાં જ બ્રશ કરું છું. જેવી રીતે દરેક વ્યક્તિ સવારે જ બ્રશ કરતા હોય છે, ઘણા ઓછા એવા હોય છે કે જે સાંજે પણ બ્રશ કરતા હોય છે, બપોરે પણ બ્રશ કરતા હોય છે, એટલે કે આ એક સાચી વાત કરી. ડૉક્ટર શર્મા સેઝ એટલે કે ડૉક્ટર શર્માએ શું કહ્યું, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ, ધેટ્સ ધ પ્રોબ્લેમ, કે આ જ પ્રોબ્લેમ છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ, કે તમે તમારા દાંતની પ્રોપર એટલે કે વ્યવસ્થિત કેર એટલે કે કાળજી લઈ રહ્યા નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી, કે તમે તમારા જે દાંત ખરા એને બે વખત બ્રશ એટલે કે સાફ કરવા જોઈએ. કઈ રીતે? અ ડે એટલે કે દિવસની અંદર બે વખત, ટ્વાઇઝ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એક વખત સવારમાં, એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ એટલે કે બીજી વખત ક્યારે, કે જ્યારે તમે સુવા જઈ રહ્યા હોય લગભગ રાત્રિના સમયે, તો ત્યારે સૂતા પહેલાં બ્રશ કરવા જોઈએ. એટલે કે બે વખત તો બ્રશ કરવું જ જોઈએ ઓછામાં ઓછું, અને એ પણ પ્રોપરલી એટલે કે વ્યવસ્થિત રીતે કરવું જોઈએ. સોનિયાએ શું કહ્યું કે વોટ ઇઝ ધ રાઈટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર, એટલે કે એણે કીધું કે ભાઈ હવે સવારમાં એક જ ટાઈમ બ્રશ કરીએ છીએ, સાંજે તો બ્રશ કરતા નથી, એટલે કે વધારે વાત કરવામાં મજા નથી. એટલે એણે વાત થોડી ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો કે ચાલો પ્રોપર વેનો અર્થ શું છે, કે વારંવાર તમે કહો છો કે બ્રશ વ્યવસ્થિત કરવું જોઈએ, તો વોટ ઇઝ ધ રાઈટ વે, કે દાંતને બ્રશ કરવાનો, ક્લીન કરવાનો સાચો રસ્તો શું હોઈ શકે છે ડૉક્ટર? તો ડૉક્ટર શર્માએ શું કહ્યું, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી, કે મોટાભાગના લોકો બ્રશ ધેર ટીથ, કે એમના ટીથ કેવી રીતે બ્રશ કરે છે, સાફ કરે છે, તો જનરલી જે બ્રશ હોય એને સાઇડવેઝ એટલે કે ફક્ત સાઇડની અંદર જ ઘસતા હોય છે. બટ ધ રાઈટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, પરંતુ ખરેખર સાચો રસ્તો આપણે જોઈએ તો એવો છે કે ફક્ત સાઇડમાં જ કરવાનો અર્થ નથી, પરંતુ બ્રશને ઉપર નીચે પણ કરવાની જરૂર છે. સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ
સ્ટક બિટવીન ધ ટીથ, સ્ટક એટલે કે ફસાઈ જવું, કે ઉપર નીચે ઘસવાથી શું થાય કે ટાઇની બિટ્સ ઓફ ફૂડ, કે અનાજના જે આપણે ભોજન કર્યું હોય એના નાના ટાઇની બિટ્સ એટલે કે નાના નાના દાણાઓ હોય કે જે દાંતની અંદર ફસાઈ ગયા હોય તો એ પણ નીકળી જાય. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. એ ઉપરાંત ગમ લાઇન્સ, તો અહીં પ્રશ્ન એ થાય કે ગમ લાઇન્સ કોને કહેવાય, તો એના માટે પણ એક ફોટોગ્રાફ અહીં દર્શાવેલો છે કે જેથી આઈડિયા આવી જાય કે ગમ લાઇન કોને કહેવાય. તો અહીં ગમ લગભગ દરેકને ખ્યાલ આવી ગયો હશે કે ગમ લાઇન કઈ છે. તેમણે કીધું કે બ્રશ કઈ રીતે કરવું જોઈએ, તો ફક્ત સાઇડમાં કરવાનો અર્થ નથી, પરંતુ બ્રશને અપવાર્ડ ડાઉનવાર્ડ એટલે કે ઉપર નીચે પણ કરવું જોઈએ, અને ગમ લાઇન જે આપણે જોઈ હમણાં એને કેવી રીતે સાફ કરવી જોઈએ, જેન્ટલ સ્ટ્રોક્સ એટલે કે હળવા હાથે એને પણ ઘસવી જોઈએ. નોટ ઓનલી ધીસ, આટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ, કે એટલું જ નહીં, બ્રશ તો બે ટાઈમ કરવું જ જોઈએ, પરંતુ એવરી મીલ કે કંઈ પણ ખાધા પછી ક્લીન યોર માઉથ, તમારા મોંને સાફ કરવું જોઈએ. એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, અને ભોજન લીધા પછી તો કરવું જોઈએ જ, અને કંઈક આઈસ્ક્રીમ કે ચોકલેટ એવી કંઈક વસ્તુ ખાઈ લીધી હોય તો ત્યારબાદ પણ મોંને સાફ કરવું જ જોઈએ. સોનિયા સઈઝ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર, કે આ તમારી વાત બધી સાચી છે પરંતુ તમે વારંવાર આ કરવા કહી રહ્યા છો, તો એનું કંઈક રીઝન હોઈ શકે છે, એનું શું કારણ છે? ડૉક્ટર શર્મા સઈઝ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. હાઇજીનનો અર્થ છે સ્વાસ્થ્યને રિલેટેડ, કે જ્યારે દાંતના સ્વાસ્થ્યની વાત કરતા હોઈએ, ડેન્ટલ હાઇજીનની વાત કરતા હોઈએ, તો ત્યારે ક્લિનિંગ ઓફ માઉથ એટલે કે મોંની સાફ સફાઈ કરવી એ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, પહેલી જરૂરિયાત છે. શા માટે? ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, કે જો તમે તમારા મોંને ક્લીન નહીં કરો, સાફ ન કરો, તો શું થાય? ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ, એટલે કે તો શું થશે, તો જે અનાજના દાણા આપણે જે ભોજન લઈએ છીએ, તો અનાજના ટાઇની બિટ્સ એટલે કે નાના નાના દાણાઓ હશે, એ શું થશે, સરફેસ ઓફ યોર ટીથ કે દાંતની અંદરની સપાટીની અંદર કેવા સ્ટીક થઈ જશે, એટલે કે ચૂંટી જશે, બરાબર. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને દાંત બે દાંત હોય એમની વચ્ચે જો જગ્યા હોય તો એની અંદર પણ ભરાઈ જાય એવું બને. નાવ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ, હવે જે જર્મ્સ હોય, ઇન્સેક્ટ્સ હોય, તે શું થાય, તો આ જે ફૂડ પાર્ટિકલ જે અહીં રહી ગયા દાંતની અંદર, એની અંદર એ લોકોની ઉપર શું થાય, ફીડ એટલે કે એની ઉપર જીવન ગાળતા હોય છે. હું ઇવેન્ચ્યુઅલી ઈટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, અને ધીમે ધીમે આગળ જતાં એ ફૂડ પાર્ટિકલ્સની સાથે સાથે તમારા દાંતને પણ શું કરતા હોય છે, કંઈક ને કંઈક અંશે નુકસાન પહોંચાડતા હોય છે. દે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ, એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. એ ધીમે ધીમે શું કરે છે, તો ડિસ્ટ્રોય એટલે કે નુકસાન કરે છે. શું નુકસાન કરે છે? ઇનેમલ કોટિંગ ઓફ ટીથ, કે દાંતની અંદર અલગ અલગ પડ આવેલા હોય છે, લેયર આવેલા હોય છે, એમાંનું એક લેયર છે ઇનેમલ કોટિંગ. તો પ્રશ્ન એ થાય કે ઇનેમલ કોટિંગ કોને કહેવાય, તો એની પણ આપણે વાત કરીએ થોડી વખતમાં. તો એ ઇનેમલનું જે કોટિંગ હોય છે, જે આપણને ઉપર વ્હાઈટ કલરનું દેખાઈ રહ્યું છે, એને શું કરે છે, એ લોકો ડિસ્ટ્રોય એટલે કે નુકસાન કરે છે. એન્ડ અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને એ ધીમે ધીમે કેવિટી પોલાણની અંદર ફેરવાઈ જતું હોય છે. તો સોનિયાને પ્રશ્ન થયો કે તમે નવા નવા શબ્દ યુઝ કર્યા, ગમ લાઇન, ઇનેમલ કોટિંગ, તો ઇનેમલ કોટિંગ શું છે, વોટ ઇઝ ધેટ, કે એ ખરેખર શું છે? તો એક ફોટોગ્રાફની મદદથી કન્સ્ટ્રક્શન ઓફ ટીથને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે ઇનેમલ કોને કહેવાય, ત્યારબાદ અગત્યનો વર્ડ છે ડેન્ટિન, ત્યારબાદ ગમ, ત્યારબાદ પલ્પ, એવા ઘણા બધા સિમેન્ટમ, ઘણા બધા ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે જે ખબર હોવા જોઈએ. તો બે ફિગર ઉપરથી દરેકને ક્લિયર થઈ જશે કન્સ્ટ્રક્શન ઓફ ટીથ, કે એક સિંગલ દાંત દેખાતો હોય તો એની અંદર શું શું હોય છે તે લગભગ ફોટો ઉપરથી દરેકને ખબર પડી જશે. તો હવે ડૉક્ટર એને વિગતવાર સમજાવે છે કે ખરેખર દાંતની અંદર શું હોય છે. તો દાંતની અંદર બેઝિકલી ત્રણ લેયર હોય જોવા મળે છે, ત્રણ પડ જોવા મળે છે. એ પડના નામ શું છે, એક છે ઇનેમલ, જે સર ઉપર દેખાય છે બધાને વ્હાઇટ કલરનું, એને કહેવાય ઇનેમલ, કે જે સ્ટ્રોંગેસ્ટ હોય છે, એકદમ જ મજબૂત હોય છે. એની નીચે હોય છે ડેન્ટિન, જે આપણને દેખાતું નથી, એ યલોઇઝ એટલે કે પીળા જેવા કલરનું હોય છે, અને એની નીચે હોય છે પલ્પ. તો હવે ડૉક્ટર કેવી રીતે સમજાવે છે તે જોઈએ. ડૉક્ટર શર્મા સેઝ, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ, કે આ બધા માટે યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, તમારે શું સમજવું પડશે, કન્સ્ટ્રક્શન ઓફ આપણા દાંત, આપણા દાંતનું કન્સ્ટ્રક્શન સમજવું પડશે, બંધારણ સમજવું પડશે. અવર ટીથ હેવ થ્રી લેયર્સ, આપણા દાંતના કેટલા લેયર્સ છે, ત્રણ લેયર્સ છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ, જે હમણાં જ આપણે જોયું કે ઉપરનું જે એકદમ જ વ્હાઇટ કલરનું પડ છે એને કહેવાય ઇનેમલ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ અવર બોડી, કે એ આપણા શરીરનો એકદમ જ મજબૂત ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન, બીજા લેયરનું નામ છે ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇઝ, અને એ થોડું કેવું છે, યલો કલરનું છે, એટલે કે પીળા કલરનું છે. અને ત્યારબાદ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, જે આપણે જોયું
કે એકદમ અંદરનો ભાગ છે કે જેની અંદર શું કહેવાય એને ડેન્ટલ પલ્પ કહેવાય. ઇન યોર મોલાર ધેર વોઝ અ કેવિટી વિચ નાઉ નો મોર એક્ઝિસ્ટ. હવે તારામાં શું પ્રોબ્લેમ હતો, તો ત્યારે દરેક દાંતમાં નહીં પરંતુ જે મોલાર એટલે કે જે દાઢનો ભાગ હતો ત્યાં આગળ શું હતું, કેવિટી હતી. અને હવે એ કેવિટીને આપણે પોલાણ હતું એને ભરી દીધું છે એટલે હવે એ કેવિટી રહી નથી. તો સોનિયાને પ્રશ્ન થયો કે એ બધી વાત બરાબર છે કે મોલાર વોટ ઇઝ ધેટ, તો આ શું છે મોલાર શું છે. તો ડૉક્ટર શર્માએ કહ્યું કે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ, કારણ કે આ એક સ્ટુડન્ટ છે અને સ્ટુડન્ટને કદાચ આ ખબર ન હોય એટલે એણે જણાવ્યું કે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ, કે આ એક પ્રકારના દાંત જ છે. લુક એટ ધ ચાર્ટ, અને પછી અમને એક ચાર્ટ વ્યવસ્થિત રીતે દર્શાવ્યો. દેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, કે દાંતમાં પણ ખરેખર બે પ્રકાર હોય છે. ડિસિડસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, કે એક છે ડિસિડસ એટલે કે ટેમ્પરરી પ્રકાર એટલે કે શોર્ટ ટર્મ, કે તે થોડા સમય માટે આપણને જોવા મળતા હોય છે, એને કહેવાય મિલ્ક ટીથ, દૂધિયા દાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજા કયા હોય, પરમનન્ટ ટીથ. તો સમજાવે છે કે આ બંને દાંત શું છે. ડેસિડસ ટીથ આર યુઝવલી 20 નંબર, કે આ જે ડેસિડસ હતો જે ટૂંકા દાંત દેખાઈ રહ્યા છે, દૂધિયા દાંત દેખાતા હોય છે, એ ખરેખર 20 જેવા હોય છે સંખ્યાની વાત કરીએ તો. એન્ડ ધે સેડ વન બાય વન આફ્ટર બર્થ, અને એક એવો હોય છે કે હંમેશ માટે એ ડેસિડસ દાંત દેખાતા નથી, એક એવા હોય છે એક પછી એક તૂટી જતા હોય છે, એટલે કે હંમેશ માટે આ દાંત રહેતા નથી. એટલે કે જીવનમાં જ્યારે મનુષ્યનું શરૂ થતું હોય છે તો ત્યારે શરૂઆતના વર્ષોમાં અમુક વર્ષો સુધી જ દાંત આપણને જોવા મળતા હોય છે, કે ત્યારે શું થાય કે એક દાંત તૂટે અને બીજો દાંત બહાર આવતો હોય છે, દરેકને ખબર છે. ધેર આફ્ટર ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ, ત્યારબાદ શું થતું હોય કે નવા દાંત આવતા હોય છે, અને એ કેવા હોય છે, પરમનન્ટ પ્રકારના હોય છે, એટલે કે હંમેશ પ્રકારના હોય છે. એટલે કે એ દાંત એક વખત આવી જાય અને જો એ દાંત કદાચ તૂટી જાય તો એ પછી નવા આવવાના ચાન્સ રહેતા નથી. એટલે કે એ રીતે એના બે પ્રકાર છે. દે આર યુઝવલી 32 ઇન નંબર, અને એ મોટા ભાગે કેટલા હોય છે, 32 હોય છે, 16 ઉપરના જડબામાં અને 16 નીચે. એટલે કે ટૂંકમાં હવે ખબર પડી કે બે પ્રકારના દાંત હોય છે, ડેસિડસ અને ત્યારબાદ શું હોય છે, પરમનન્ટ ટીથ. તો હમણાં જ આપણી પાસે જો હોય, જો આપણે એજમાં મોટા થઈ ગયા હોય તો દાંત હોય 32 અને એને કહેવાય પરમનન્ટ ટીથ. એટલે એમાંથી જો કોઈ દાંત તૂટી જાય તો એમાં નવો દાંત આવવાની ચાન્સ હોતા નથી, આ લગભગ દરેકને ખબર જ હોય છે. સોનિયાએ શું કહ્યું કે યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ ધે ઓલ આર નોટ ઇન ધ સેમ. અને પછી એણે કીધું કે હા મારી પાસે આવા ડેસિડસ ટાઈપના દાંત તો નથી, પરંતુ પરમનન્ટ હંમેશ પ્રકારના 32 દાંત જેવા છે, પરંતુ એની અંદર પણ હું જ્યારે જોઉં છું તો ખબર પડે કે ધે આર નોટ ધ સેમ, કે બધા કે સરખા નથી, એટલે કે બધા એક સરખા દેખાતા નથી, અલગ અલગ જેવા છે. તો ડૉક્ટર શર્માએ શું કહ્યું કે ધે આર ડિફરન્ટ ઇન શેપ સાઇઝ એન્ડ ફંક્શન્સ. તો તારી વાત સાચી છે કે બધા જ 16-32 દાંત દેખાઈ રહ્યા છે એ કેવા છે, ડિફરન્ટ છે, અલગ અલગ છે. કઈ કઈ દ્રષ્ટિએ, તો શેપ એટલે કે આકાર, સાઇઝ અને ફંક્શન કામની દ્રષ્ટિએ પણ અલગ અલગ છે. ધેર આર 4 ઇન્સિઝર્સ, 2 કેનાઇન્સ, 4 પ્રીમોલાર્સ એન્ડ 4 or 6 મોલાર્સ ઇન ઇચ જો. જો એટલે કે જડબા, કે દરેક જડબાની અંદર કઈ રીતે દાંતની વહેંચણી થયેલી હોય છે, તો એનું એક નક્કી સ્ટ્રક્ચર છે, બંધારણ છે, કે એની અંદર આપણને 4 ઇન્સિઝર્સ પ્રકારના દાંત હોય છે, 4 કેનાઇન્સ એટલે કે રાક્ષસી પ્રકારના દાંત હોય છે, 2 કેનાઇન્સ, 4 પ્રીમોલાર્સ, 4 નાની દાળ હોય છે, અને 4 અથવા તો 6 મોટી દાળ આપણને દરેક જડબાની અંદર જોવા મળતી હોય છે. સોનિયાએ આગળ વાત કરી કે કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ. એટલે એને થયું કે વાતચીત વ્યવસ્થિત ચાલી રહી હતી, તો એને થયું કે એક નવા સવાલ પૂછું. તો એને પૂછ્યું કે કેન આઈ આસ્ક યુ, કે હું તમને અ ફ્યુ ક્વેશ્ચન્સ, કે હું થોડાક સવાલ પૂછી શકું છું, કોના રિલેટેડ, તો અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ, કે મારા જે ફ્રેન્ડ છે એના દાંતના રિલેટેડ હું તમને સવાલ પૂછી શકું છું. તો ડૉક્ટર શર્માએ કહ્યું કે ઓ શ્યોર ડિયર, કે ચોક્કસ પૂછી શકે છે. તો સોનિયાએ શું કહ્યું કે પૂજા વન ઓફ માય ક્લાસમેટ્સ, કે મારા ક્લાસની એક છોકરી છે, એનું નામ છે પૂજા, સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ, કે સ્ટેરકેસ એટલે કે દાદર પગથિયા ઉપરથી પડી ગઈ, સ્લીપ્ડ ઓફ એટલે કે સ્લીપ થઈ ગઈ, એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ, અને એના દાંત કેવા છે હવે, ફ્રેક્ચર્ડ એટલે કે તૂટી ગયા છે, ભાંગી ગયા છે. વોટ શુડ સી ડૂ, તો હવે એણે શું કરવું જોઈએ. તો ડૉક્ટર શર્માની આપણે વાત કરીએ આગળ, એ પહેલાં દાંતના અલગ અલગ ડેન્ટિસ્ટ પણ અલગ અલગ સ્પેશિયલ હોય છે, એટલે કે કેટલાક ડેન્ટિસ્ટ એવા હોય છે કે જે દાંતને બાંધવાનું કામ કરે છે, તો એને કહેવાય ઓર્થોડોન્ટિસ્ટ. કેટલાક ડૉક્ટર એવા હોય છે કે જે ફક્ત નાના બાળકોના દાંતની કાળજી રાખતા હોય છે, એને કહેવાય પેડિયાટ્રિક ડેન્ટિસ્ટ. તો અલગ અલગ પ્રકારના ડેન્ટિસ્ટ આપણને જોવા મળતા હોય છે. તો હવે આ કેસની અંદર શું કરવું જોઈએ, તો ડૉક્ટર શર્માએ શું કહ્યું કે વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, કે એણે શું કરવું જોઈએ કે એક ડેન્ટિસ્ટને કન્સલ્ટ એટલે કે સલાહ લેવી જોઈએ.
આફ્ટર એક્ઝામિનિંગ યર ટીથ, એટલે કે એના દાંતને જોયા પછી ડેન્ટિસ્ટ શું કરશે, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. અને ત્યારબાદ ડૉક્ટર શું એને સલાહ આપશે, સજેશન આપશે કે રિસ્ટોરેશન ઓફ ટીથ એટલે કે દાંતને ફરીથી બેસાડવાનો પ્રયત્ન કરશે. કોની મદદથી? તો આપણા જે મટીરિયલ ભર્યું એના દાંતની અંદર, કેવિટીની અંદર જે મટીરિયલ ભર્યું, એ જ મટીરિયલ, લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ ટાઈપનું મટીરિયલ કંઈક હશે, એના દાંતની અંદર વ્યવસ્થિત રીતે બેસાડી દેશે. સોનિયાએ શું કહ્યું કે ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધરા. પછી એણે કહ્યું કે હવે મારી એક બીજી ફ્રેન્ડ છે, એનું નામ શું છે, ધરા. સી હેઝ અન ઇવન ગ્રોથ ઓફ ટીથ. અને એના દાંત જો આપણે જોઈએ તો એના દાંતનો જે ગ્રોથ એટલે કે જે વિકાસ થવો જોઈએ એ કેવો છે, અનઇવન, એટલે કે વ્યવસ્થિત વિકાસ થયો નથી. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, એટલે કે એના દાંત વ્યવસ્થિત રીતે વિકસિત થયા નથી, એટલે કે અમુક મોટા છે, અમુક નાના છે, આગળ પાછળ થઈ ગયા છે. સી ફીલ્સ વેરી એમ્બેરેસ્ડ એટ ટાઈમ્સ, અને એટલા માટે જ એને એમ્બેરેસ થવું એટલે કે પોતે શરમાઈ જવું, એટલે કે પોતાને નીચા જવું થઈ જાય છે, કે પોતાને શરમાઈ જાય છે ઘણી વખત વાત કરતી વખતે. એની એડવાઇસ ફોર હર, તો એના માટે કંઈક સલાહ છે ડૉક્ટર? તો ડૉક્ટર શર્માએ શું કહ્યું કે નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. ડિફોર્મિટી એટલે કે જે આપણને ફિઝિકલ એટલે કે દેખીતી રીતે જે ખોડખાપણ છે એની વાત કરી છે. કે ડૉક્ટરે એક સલાહ આપી કે દાંતની જ વાત નહીં, પરંતુ કોઈ પણ ફિઝિકલ ડિફોર્મિટી હોય, કોઈ પણ બાહ્ય રીતે આપણને ખોડખાપણ થઈ હોય, તો નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ. તો કોઈએ પણ એમ્બેરેસ્ડ એટલે કે શરમાવાની કે નીચું જોવાની જરૂર નથી. આ એક જનરલ વાત કરી. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. હવે આનો જે પ્રોબ્લેમ છે, અનઇવન ગ્રોથનો જે પ્રોબ્લેમ છે, ગમે તેમ ઉગવાનો જે પ્રોબ્લેમ છે, એને કહેવાય ક્રાઉડિંગ. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. અને હવે તો આવા બધા પ્રોબ્લેમ માટે પણ સોલ્યુશન એટલે કે એનો આપણી પાસે ઉપાય છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડેન્ટિક ટ્રીટમેન્ટ. એટલે કે પેશન્ટે ક્યાં જવું પડે, દર્દીએ જવું પડે ઓર્થોડેન્ટિક ટ્રીટમેન્ટ, એટલે કે ટ્રીટમેન્ટનું નામ છે ઓર્થોડેન્ટિક. અને ટ્રીટમેન્ટ કોણ કરે, તો જેણે એનો કોર્સ કર્યો હોય તે, એટલે ડેન્ટિસ્ટ પછી એક માસ્ટર ડિગ્રી કરવી પડે, અને એ ડૉક્ટરને કહેવાય ઓર્થોડોન્ટિસ્ટ, એટલે કે ઓર્થોડોન્ટિસ્ટ ઉપર એમને જવું પડે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. અને એ શું કરશે, બ્રેસીસ બાંધી આપશે. તો દરેકને ખબર પડી ગઈ હશે બ્રેસીસનો અર્થ શું છે. તો એ બ્રેસીસ વ્યવસ્થિત રીતે બાંધી આપતા હોય છે કે જેથી વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ, એટલે કે પ્રોપર અલાઇનમેન્ટ, પ્રોપર લાઇનમાં આવી શકે એ રીતેના દાંતને બાંધી આપતા હોય છે. સોનિયાએ શું કહ્યું, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. એટલે પછી એને પ્રશ્ન થયો કે ચાલો હવે તમે આટલી સારી સલાહ આપી છે, તો શું હું એવું એને કહી શકું કે તમને બતાવી જાય? તો ડૉક્ટર શર્મા શું કહે છે કે નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. કે એણે મને કન્સલ્ટ એટલે કે બતાવવાની જરૂર નથી, પરંતુ એણે ઓર્થોડોન્ટિસ્ટને બતાવવાની જરૂર છે. એટલે કે ડૉક્ટર શર્મા કોણ છે, પોતે ડેન્ટિસ્ટ છે, એટલે કે ઓર્થોડોન્ટિસ્ટ જે હોય, એટલે કે ડેન્ટિસ્ટ પછી પણ કંઈક જે ભણ્યા હોય એને બતાવવાની જરૂર છે. સોનિયાએ શું કહ્યું કે થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. કે તમારા જે કિંમતી સજેશન્સ એટલે કે સલાહો છે, અલગ અલગ જે સલાહ ફ્રેન્ડ માટે લીધી, મારા પોતાના માટે લીધી, તેના માટે ખૂબ જ આભારી છું. ઇનડીડ, એટલે કે ખરેખર જો જોઈએ તો ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અલોટ. આ બધા જે સોલ્યુશન્સ એટલે કે ઉપાયો જે સાંભળ્યા એણે, એના ઉપર તેણે શું કહ્યું કે આજે ડેન્ટલ સાયન્સ એટલે કે દાંતનું જે વિજ્ઞાન છે એ હેઝ એડવાન્સ્ડ અલોટ, એ ઘણું આગળ નીકળી ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. કે હું એને કહીશ કે તારે ઓર્થોડોન્ટિસ્ટને બતાવવું જોઈએ. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. કે હું આની સાથે જ એક પ્રોજેક્ટ બનાવવાનું વિચારી રહ્યો છું, તેના ઉપર, ડેન્ટલ હેલ્થ ઉપર, એટલે કે દાંતના સ્વાસ્થ્ય ઉપર. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. કારણ કે અમારે એમ પણ વિજ્ઞાનની અંદર એક પ્રોજેક્ટ બનાવવાનો છે, તો આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. કે આ ખરેખર ખૂબ ઉપયોગી ટોપિક બની રહેશે. તો અહીંયા એક બીજી વાત એ પણ કહેવાની રહે કે સાયન્સની અંદર અલગ અલગ જે પ્રયોગ બનાવવાના હોય છે, એટલે કે જ્યારે વિજ્ઞાન મેળો યોજાતો હોય તો ત્યારે અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવતી હોય છે, તો એના વિશે પણ એક વિડીયો બનાવવામાં આવશે કે કઈ રીતે પ્રોજેક્ટ સિલેક્ટ કરવો જોઈએ, પ્રોજેક્ટ બનાવવો જોઈએ, એમાં શિક્ષકોનો શું ફાળો હોઈ શકે, સ્કૂલનો શું ફાળો હોઈ શકે છે, એનું મૂલ્યાંકન કઈ રીતે થવું જોઈએ, એનો એક વિડીયો આગળ જતાં બનાવવામાં આવશે. તો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે. ડૉક્ટર શર્મા સેઝ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. કે તમે આવી શકો છો, જો તમને ગાઈડન્સની જરૂર હોય, કોઈક માર્ગદર્શનની જરૂર હોય તમારા પ્રોજેક્ટમાં, તો તમે મારી પાસે આવી શકો છો. સોનિયાએ શું કહ્યું કે ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તો આ તો ખૂબ જ અમારા માટે સારું કહેવાય, તમે ખૂબ જ સારા છો અમારા માટે. ડૉક્ટર શર્મા સેઝ યુ આર વેલકમ. કે હું તમે વેલકમ છો, એટલે કે તમે આવી શકો છો જ્યારે ઈચ્છા થાય
ત્યારે હું બધી સલાહ સૂચનો આપીશ. એટલે અહીં આ ડેન્ટલ હાઇજિન વિશે માહિતી મળી, તો પ્રોજેક્ટ કઈ રીતે સિલેક્ટ કરવો જોઈએ વિજ્ઞાન પ્રયોગમાં, અને વિજ્ઞાન મેળાની અંદર કઈ રીતે પ્રોજેક્ટની અંદર કામ કરી શકાય તેના માટે એક અલગ વિડીયો બનાવવાનો વિચાર થઈ રહ્યો છે. એટલે આ વિડીયો વિચાર તમને ગમતો હોય તો પ્લીઝ કોમેન્ટ કરો, શેર કરો, વિડીયોને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો કે જેથી એક મોટિવેશન મળતું રહે. થેન્ક યુ.